ગુજરાતમાં ભાજપનો અશ્વમેઘ કોંગ્રેસે રોક્યો. ભાજપની 25 બેઠકો પર જીત થઈ, જ્યારે કે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. બનાસકાંઠામાં ગેરીબેન ઠાકોરે લડત આપી જીત મેળવી 10 વર્ષ બાદ કોંગ્રેસનું લોકસભામાં ખાતું ખુલ્યું છે. જોકે ક્ષત્રિય આંદોલન, આંતરિક જૂથવાદ, ટિકિટ ફાળવણીના વિવાદની વચ્ચે ભાજપ 26માંથી 25 બેઠકો પર વિજયી થઈ, પરંતુ 5 લાખની લીડનું ભાજપનું સપનું રોળાયું. ચૂંટણી પંચના આંકડા મુજબ 2.88 કરોડ મતદારોમાંથી ભાજપને 61.86%, કોંગ્રેસને 31.24% મત મળ્યા છે. નવસારી લોકસભા બેઠક, જ્યાંથી સીઆર પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો, જ્યારથી નવસારી બેઠક અસ્તિત્વમાં આવી છે ત્યારથી જ સીઆર પાટીલ આ બેઠક પરથી સતત જીતતા આવ્યા છે. 7,73,551ના મતથી ભવ્ય વિજય મેળવ્યો, જ્યારે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી 7.44 લાખ મતે વિજય બન્યા. ભરૂચ બેઠક પર મનસુખ વસાવાની સતત 7મી વાર જીત થઈ છે. ભાજપના માત્ર 4 ઉમેદવારોને 5 લાખ કરતા વધુ મતોની સરસાઈ પ્રાપ્ત થઈ, જેમાંથી સૌથી વધુ સીઆર પાટીલ અમિત શાહને મળી છે, જ્યારે વડોદરાના હેમાંગ જોશીને 5.28 લાખ, પંચમહાલના રાજપાલસિંહ જાદવને 5.9 લાખ મતોથી વિજય મળ્યો છે. તો ભાજપને 61.86% અને કોંગ્રેસને 31.24% મત મળ્યા છે. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ જે પ્રકારે ગુજરાતમાં પ્રથમ વખત 10 વર્ષ બાદ કોંગ્રેસે ખાતું ખોલ્યું છે, બનાસકાંઠા બેઠક પર ભાજપની હાર થઈ અને ગેરીબેન ઠાકોરે જીત મેળવી. તો આ સાથોસાથ કોંગ્રેસના દિગ્ગજોની પણ હાર જોવા મળી. કોંગ્રેસના દિગ્ગજોમાં હિંમતસિંહ પટેલ કે જેઓ હારી ગયા, આ સાથોસાથ જેની ઠુમ્મર પણ અમરેલી બેઠક પરથી તેમની હાર થઈ, એટલે કે માત્ર બનાસકાંઠા બેઠક જીતવામાં કોંગ્રેસ સફળ રહ્યું. જોકે કોંગ્રેસને તેનાથી સંતોષ ચોક્કસ હશે, કારણ કે 10 વર્ષ બાદ એ કોંગ્રેસને ખાતું ખોલવામાં સફળતા મળી છે. ગુજરાતમાં સતત 2 ટર્મથી જ્યારે ભાજપ ક્લીન સ્વીપ કરી રહ્યું હતું અને એવામાં આ ક્લીન સ્વીપનું સપનું પણ ભાજપનું રોળાયું. બીજી તરફ 5 લાખની લીડની જે પણ વાત થઈ રહી હતી, એમાં કુલ 5 જેટલા જે ભાજપના ઉમેદવારો છે તેમને બાદ કરતા અન્ય કોઈને આ લીડ પણ નથી પ્રાપ્ત થઈ. તો ભાજપનું હેટ્રિકનું જે સપનું છે તે રોળાયું અને કોંગ્રેસે તેમાં સેન મારી બનાસકાંઠા બેઠક પર ગેનીબેને જોરદાર ટક્કર આપી અને ત્યાંથી જીત હાંસલ કરી.